बेने बहु सारा गीतों भजनों रास लग्न गीत बहु सारा रजू कर्या। बीजी बात के अमे अहीं आवीने तमारी सामे नाचा एनो अर्थ के नाचनो खोळो छे अने वगाबे अहीं बैठा होय અને આખો ઘરનો પરિવાર બેઠો છે। મેં પહેલાં કીધું એમ કે મોહાળ જમવાનું ને મા પિરહણે આપણા સમાજમાં ધાના બાપાનું એક ખોરડું હોય અને ભીખુભાઈ અહીંયા બેઠા હોય, માર્કીભાઈ બેઠા હોય અને આ પરગણાના આપણા મોભીઓ બેઠા હોય, આ આખું ગુજરાત આવી ગયું અહીંયા આહિર સમાજનું। બીજી વાત કે ભગાભાઈ આવીને એટલા ઉત્સાહથી, હું તો ડાયરામાં નાચ્યો હતો પહેલી વાર, એકવાર દુધરેજ આપણે રાસમાં બાપુ એ સાધુ બધા સંતો રાસ રમતા હતા અને પરાણે, અને ભગાભાઈ એની જિંદગીમાં બીજી વાર નાચ્યા છે, કહેવાનો સુર કે આ કોઈ નહીં તો અમારે તો ડાયરાનું રોજ નું થયું ને, રોજ આ મુલાળા નાખતે ટળી ન જાય ભાઈ। અને અમે જે કાંઈ છીએ તો કૃપા તો તમારી છે ને બધાયને, એનું મને ભાન છે, પણ ભગવાન કૃષ્ણનું ગીત ગવાતું હોય અને અહીંયા ભાવથી આપ બધાએ જે મોજ કરી છે બધાએ, પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત, સારું બોલવું સજનતા દાતારી સુરપંથ મર્દાનગીનો કેળો, મર્દાનગીનો કેળો એનો અર્થ એકલું મારામારી ધીંગાણું ન સમજતા, કાંઈક એવા કાર્યમાં એક એ વિઘ્ન પણ તમને સામે દેખાતું હોય અને છતાંય બીજાની માટે કૂદી પડવું એ સુરપંથ, આ યુગ છે એ ધીંગાણાનો યુગ છે જ નહીં, આ યુગ મારામારીનો યુગ નથી, આ યુગ બીજાને ચેતરવાનો યુગ નથી, આ યુગ સ્પષ્ટ અને ચોખ્ખું ચિત્ર માણસ જોઈ શકે એ યુગ છે। ભગવાન કૃષ્ણ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હશે ખબર નહીં, હમણાં રાધાની કૃષ્ણની વાત ગીતમાં આવી એટલે મને યાદ આવ્યું એટલે કહું, એક બહુ જૂનો મારખીભાઈ દુહો છે કે રાધાની વેદના જગે જાણે, આખું જગત જાણી ગયું કે રાધા દુખિયારી થઈ, રાધાને મૂકીને કૃષ્ણ વયો ગયો, એકવાર રાધાએ કૃષ્ણને કીધું તે ત્યારે કૃષ્ણે બહુ સારો જવાબ આપ્યો કે રાધા હું ક્યાં નથી, હું સર્વવ્યાપી છું, કણકણમાં હું છું, હું ક્યાં નથી રાધા એ મને કે, ત્યારે એને ટૂંકો જવાબ દીધો મારા ભાગ્યમાં નથી, એમ ઈશ્વર પણ જો એ બધાય દેખાતું હોય અને અત્યારે કૃષ્ણ ન આવે આ યુગમાં ન આવે એમ કયો તમે, આ યુગમાં બહુ વહેલો આવે, દ્રૌપદીનું તો આહુડું આંખમાંથી હોઠે પોગ્યું ને એટલી વાર લાગે છે, અત્યારે ખાલી કરુણાથી તમારી આંખો ભીની થાય તો આવીને ભરી જાય, આહુડાની ટીપા ને બહાર ના નીકળવા દે, પણ એના માટે પડતું હોય તો એનો એક નાનો દાખલો કે આ યુગમાં આવે ખરો, 5000 વર્ષ પછી પણ આવે ખરો, દેહોત્સર્ગ હું આ કથામાં
ભાઈ હું પહેલી વાર ગયો, હું નગર સોમનાથ અનેક વાર ગયો, પણ દેહસર્ગ ક્યારેય જાતો નહીં. અંદરથી કંઈક ડર થતો, ખબર નહીં કે આપણો બાપ ન્યા લઈ વયો ગયો, ત્યાં હું આપણે જાઉં. ભાલકા તીર્થ વધી વધીને હું આ બીજી વાર ગયો. પણ આ વખતે ગયો ત્યારે એ એ ભગવાન કૃષ્ણના ચરણ પાદુકા ઉપર બે હાથ હતા બાપુના, મોરારી બાપુના. હું બાપુ બે જ ઉભા હતા ત્યાં. એના મોઢામાં લઈ જે શબ્દ નીકળ્યો સાહેબ, આપણા રૂવાડામાં હેરડા પડી જાય કે માય ભાઈ, એટલે 5000 વર્ષ પહેલા એક મહાન ચેતનાએ વિદાય લીધી હતી, એ સ્થળે હું તું ઉભા છે. એ વિદાય લઈ ગયેલો કૃષ્ણ ના આવે એમ કયો તમે? અતિશય નથી, પણ જ્યારે તમે બધા એકથી બેહો ને ત્યારે મને એમ લાગે કે અંદર કાળિયો ઠાકર બેઠો હોય, નહીતર આ ઘટના ઘટી ન શકે. એનો એક દાખલો મને યાદ આવે કે આજથી વધારે નહીં પણ મારે 70-80 વર્ષ પહેલા, કદાચ 90 વર્ષ, આઝાદી પહેલાના થોડોક ગાળો, હાલનું ધાંગધ્રા. નાના સેલા રાજવી સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં ભણેલા. આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું, કારણ કે ઘણી વાર એવું બને કે તમે ભૂખ્યા 10 દિવસ સુધી રહી શકો, તમે ઉલટીને ન અટકાવી શકો, ઉલટીને અટકાવવા જાવ તો તમારું મૃત્યુ થઈ જાય. એમ અમુક વાત અમારી અંદરથી ઉલટી થતી હોય. તમારી પાસે બહુ રૂપિયા થઈ જાય ને તો બેંકમાં લોકર મળે, રૂપિયા મૂકવાના ઠેકાણા છે, ઘરેણા મૂકવાની તિજોરીના ઠેકાણા છે, પણ સારી વાત મૂકવાના ઠેકાણા નથી. જ્યારે આવો ઘરનો ડાયરો બેઠો હોય ત્યારે એમ થાય કે એક વાત આવી એક મૂકી દઈ, કારણ કે કેદુની અંદર પડી છે. એ વાતે કહેતી હોય કે એ મને બારી કોક દીધો કાઈટ, હું કામ હંગરી પીડ્યો છું. સર અજીતસિંહ છે એ રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણેલા. એનું કોલેજ વર્ષ પૂરું થયું, જોગાનું જોગ એને રાજ તિલક થયું ધાંગધ્રાનું, રાજા બન્યા. રાજા બન્યા પછી અજીતસિંહે રાજાનો પોશાક ભગવાન નહોતો પહેર્યો, મિલિટરીનો જ પોશાક પહેરતા, એટલી રાષ્ટ્રીયતા લબોલબ ભરેલી માણસમાં. એટલું નહીં પણ એની ફાટા એવી, મર્દાનગી એવી કે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી તમે વ્યા જાઓ, તમામ સ્ટેટ તમામ રજવાડાને ભેગા કરો અને અજીતસિંહનું નામ મૂકો એટલે બધાને માથું હલાવવું પડે. આ વાતનું ફાઉન્ડેશન બાંધું છું, વાત નથી કરતો. હવે જેની આવી જે મર્દાનગી એટલું નહીં પણ ગાંડી ગિરમાલી કોઈ ધાંગધ્રા સ્ટેટના ગામડાનો માણા નીકળ્યો હોય અને કોઈ બારવટિયા આડા પડે અને બંદૂકો લંબાવે હોય, કાઢ નાખો, ત્યારે ઓલા એટલું કહે કે આપી દઈ બાપા, પણ ધાંગધ્રા સ્ટેટના સહીઓ તો બંદૂકો પાછી હટી જતી અને એટલું મોઢામાં નીકળી જતું કે અજીતને ન કહેતા બાપા, ખેહીને માર નાખવાની જન્મ તાકાત. હવે આવું આવું જેનું નામ છે ને એના માણસનું બહારના પરગણામાં નામ ન લેવાતું હોય તો એના રાજમાં કોણ નબળું કામ કરી શકે? તો એ કદાચ એની અંદર ફાટાઈ કરવા વાળા એ કેવા લોટકા છે? તો એ એવા લોટકા હોય તો એને પકડનાર પોલીસની અંદર યુવાનો કેવાય છે? અજીતસિંહની પોલીસ કેવી છે? ઈ પોલીસ એવી હોય તો જેલમાં જેને પકડીને રાખનાર, પૂરી રાખનાર, એનું જેલ ઉપર એમ કહેવાય ચોકી કરનાર, ઈ કહેવાય છે. એમાંની એક પોલીસ વાત હવે શરૂ કરો, નામ દેહળ. ટાઈમ ટુ ટાઈમ નોકરી, એ સર અજીતસિંહની નોકરી, એ જેલ ઉપર
મીઠા ભાઈ 3 રૂપિયા પગાર, ઈ સમયમાં 3 રૂપિયામાં ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની. અત્યારે જેવું નહોતું કે સાહેબ ને ભલામણ કરીને સારો પોઈન્ટ અમને અપાવી છે. અને એમાંથી જો ભરતભાઈ ટાઈમ મળે તો હરિભજન કરવાનું, કૃષ્ણને યાદ કરવાનું બેઠા બેઠા. વાત બહુ લાંબી છે, બહુ મોટી છે, પણ મારે ખાલી ઓનલી 5 મિનિટમાં, 5 મિનિટ ન થવા દો, એવી ટૂંકી પૂરી કરવી છે. 9 વાગે એ પોતાની નોકરી ઉપર જવાનું, જેલ ઉપર પોતાની પહેરો, ઘરેથી વાળું કરીને દેહળ ને નીકળવું. એમાં સામે બે ભાઈઓ મળ્યા કે દેહળ જય માતાજી, કે જય માતાજી. કઈ બાજુ દેહળ? કે રાતે અત્યારે નોકરી, મારે જેલ ઉપર, જેલ ઉપર પહેરો છે ભાઈ, જેલે જાઉં છું. સરસ, કાંઈ વાંધો નહીં દેહળ. કે ના, જે હોય વાત કરો. કે ના ના દેહળ, કે ના હોય મને વાત તો કરો. કે દેહળ આજ ભજન છે કુંભારવાડાના નાકે, તો તને વાયક દેવા આવ્યા હતા, પણ તું તો નોકરી ઉપર જાશો એટલે દેહળ હાથ જોડ્યા કે બાપા વાયક હું નહીં લઈ શકું, છતાં મારો ઠાકર કરે ઠીક. દેહળ જેલે આવ્યા, પોતાની ડ્યુટી સંભાળી, બેરકોની અંદર કેદીઓ ગણાણા, ચાવીઓ જોડા એમ કહેવાય કે દેહળને અપાણા. આગળના જે હતા હે એ ઘરે ગયા, ને આના જે આ દેહળ ને બીજા 4 મિત્રો, એ 5 જણાની નોકરી ચાલુ થઈ. થોડીક શબ્દોની મારા મારી છે કે બરોબર 11 વાગ્યા રાતના, ત્યારે એ 4 વ્યક્તિ હતી, એમાંથી એક વ્યક્તિએ દેહળને પૂછ્યું કે દેહળ ક્યાંય ભજન છે, કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. દેહળ મેં ક્યારની તારી પરિસ્થિતિ જોઈ છે, તું ધપીને બેહતો નથી. જ્યારે જ્યારે ગામમાં ભજન હોય ને તારી અહીંયા નોકરી હોય ત્યારે દેહળ અમને ખબર પડી જાય છે કે તને હક નથી. કે હા ભજન છે કુંભારવાળા નાકે. કે રાત જાય કે ના નહીં જાય રાત? દેહળ અમારી પર ભરોસો છે, લાઈવ સાવ્યુંના જોડાને એક ભજન ગાઈને વહી આવ્યું છે, નકર તને અમે જોઈ નથી શકતા આ રીતે. આને તો એટલું જોતું છું, ભરોસો મને કોની માથે ન હોય, હું દરેકમાં ભગવાનને જોનારો માણા છું, તમારી પર મને અવિશ્વાસ કેમ હોય? કે પડતો દેહ લાઈવ ચાવ્યું, પણ એક ભજન ગાયન વયો આવજે, અજીતની જેલ છે, ચાવ્યું ના જોડ આપી દીધા. પાછલી દિવાલેથી એમ કહેવાય કે દેહ નીકળી ગયો. 11:30 કુંભારવાડા આવી, કુંભારવાડાને નાકે જ્યાં ભજનિયા હાલતા હતા, ભગાભાઈ ખોળામાં રામસાગરી માણસે લીધો, જયારે કૃષ્ણ આરે તાર લાગ્યો માણસને, આંખવાળી આહુડાની ધાર થતી જાય. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન, નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય. એના બાપનું હરાદ યાદ રહે તો હવે દેહળ ને જેલ યાદ રહે. કૃષ્ણ આરે સુરતા લાગી ગઈ દેહળ, 11:30 12:30 અને 1:30 જ્યાં ટકોરો થયો, 21 ઘોડેસવાર સાથે સર અજીત સિંહ જેલ ઉપર ચેકિંગમાં તમામ પકડતા પકડતા તમામ તમામ ઘોડલી રમાડતા આવ્યા. જેલના ડેલાની બહાર, જેલના દરવાજાની બહાર ઘોડા ઉભા રાખ્યા, અને ઘોડા ઉપર બેઠેલા સર અજીત સિંહ અવાજ કર્યો, દેહળ, એ દેહળ. ત્યારે એવું લાગે કે વૈકુંઠ ધ્રુજ્યું છે તેથી પરમાત્માના સાહેબ એ જ જેલમાં લેવા જ આવ્યો. જી સરકાર, જાગો છો દેહળ? જી સરકાર, બહાર આવો બેટા. જી બાપુ, હા દેહળ, તમારી હાજરીની બુક લેતા આવો. હાથમાં ફાનજ, એક હાથમાં હાજરી પૂરવાની બુક. ધીરે એક દિન જેલી જેલની ડેલી બારી ખુલી, દેહળ બહાર આવ્યા, ઘોડાની સામે ઉભો રહી માણસ એમ કહેવાય
फानस नीचे मूक्यू झोपड़ी पटा में भरावी सरकार ने पोजिशन आपी एने सलामी आपी फानस उपाड़ियो चोपड़ी काटी फानस ऊंचू राख्यो दरबार ने चोपड़ी आपी बे हाथ थी फानस पकड़ियो दरबार फानस ना अंजवाड़े रात ना दोढ़ वागे अजीत सिंह ने हाजरी पूरी सही करी चोपड़ी पास आपी लो देहल जाओ बेटा अंदर देहल अंदर जेल ने बारी बंद पण जेने कान भंभेरे था ये ये 21 घोड़ा मा एक एक व्यक्ति हाजर हती दरबार बोलिया नहीं कहीं पर आम इशारो कर ओला ने ले आछे आया એને જે ઈશારો કર્યો એટલે એ માણસે બીજા બેને ઈશારો કર્યો અને 21 ઘોડામાંથી બે ઘોડા વછૂટ્યા કુંભારવાળા કુંભારવાળાને નાકે જે આવીને ઉભા રહી તો દેહળ ત્યાં રામસાગર રમાડે છે ઘોડા પાછા આવ્યા ઈશારો થયો છે દરબાર થોડાક વાવળોટ ઘોડા લ્યો ભજનનો જે અવાજ આવતો છે ત્યાં ઘોડા ઉભા રાખ્યા ખાંભળી જો દરબાર આ દેહળનો અવાજ છે શું કહ્યો છો કે હા પાછા વાળો ઘોડા સાહેબ ઘોડા પાછા ફેર્યા ફરીવાર જેલે આવી અને દરબારે ફરીવાર અવાજ કર્યો કે દેહળ જી સરકાર ખેરિયત બેટા કે આપ જેવી સરકાર હોય ને બાપુ અમારે શું ચિંતા કરવાની હોય કે હા ભાઈ ચાર ઓલા માણસે એટલો જવાબ આપ્યો બાપુ જેલે પાછા આવો છો કુંભાર વાળો ક્યાં આઘો છે અજીતસિંહ જવાબ આપ્યો હતો કે જેલ મારી છે જ્યાં મારે હાજરી પૂરવાની હોય મારે કોઈના પાસ્ત્રો ખોલવા ન જવાના હોય મારી જેલે દેહળ હાજર છે સાહેબ ઘટના પૂરી નથી થતી દરબાર ચાલી નીકળી ગયા મોટું પરોઢિયું થયું અને દરબાર રાજમહેલમાં પધાર્યા દરબાર રાજમહેલે પહોંચે દેહળ જેલે પહોંચ્યો પણ ભાન રહેલું નહીં સમયનું એટલે ઘાંઘો થઈને એના મિત્રોને કહે છે કે બાપા મને ખબર ના રહી મારા હાથમાં રામસાગર આવી ગયો ભજન ઉપર ભજન કેટલા ગવાડા મને ખબર ના રહી કઈ ઘટના તો નથી ઘટી ને કે દેહળ શું કહે છો તું કે હા મને ખબર નથી રહી દેહળ નિંદરમાં તો નથી તું કે બાપા હું નિંદરમાં ક્યાંથી હોય હું હાલ્યો આવું છું કે ગાંડો થામાં દેહળ ભલામણા તું હાડા બારે આવ્યો અમે તને ચાવીઓ આપી દોઢ વાગ્યા દરબાર આવ્યા તું હાજરીની બુક લઈને ગયો દરબારે દોઢ વાગ્યા હાજરી પૂરી એમ કરીને ઓલાય બુક લઈને દેહળને દેખાડે કે લે આ તારી બુક અને દરબારની દોઢ વાગ્યાની સહી ધ્રુજે છે દેહળ ચારે મિત્રો આમાં લાંબા હાથ કરીને એટલું કીધું હું તમને કાકલો તે કરીને કહું એક વાર કે હું હતો તો બીજું કોણ હોય દેહળ ધ્રુજે છે દેહળ મને એ કહ્યો ને દરબાર ક્યાં ઉભા થા ડેલી ખોલી ડાબલા દેખાડ્યા ઘોડાના આ ઘોડાના ડાબલા છે જ્યાં દરબાર હતા હું ક્યાં હતો આ પગલા તારા પગલા દેખાડ્યા અને હાથમાંથી ફાનસ પડી ગયું પગલામાંથી ધૂળ લઈ લઈને દેહળ પોતાના માથા ઉપર મીડું લગાડવા દેહળ આ મારા પગલા નથી મારા દ્વારકાધીશ ના પગલા છે હું ભજન માલી હાલ્યો આવું ખોટું બોલું તો ભલે કૃષ્ણલાલ સ્વાગત પણ હારે નોકરી કરવા વાળા હતા ને એને પોરાના પલા મળ્યા છડવા ભાઈ દેહળ કૃષ્ણ કેવો છે એમને ખબર નથી ભજન કેવું છે એમને ખબર નથી પણ દેહળ અમે હવે સાતી ઠોકી કોકને કહી શકશું કે ભજન વાળાની ભેગા રહ્યા અમે દોઢ કલાક કાળિયા ઠાકર ભેગી નોકરી કરેલી છે દેહળિયાલી નીકળી ગયો સાહેબ મેલે આવીને ચોકીદારોને કહે છે પહેરેદારોને કહે છે કે કોક કયો મારે અજીતસિંહને મળવું છે કે પણ હજી હાલ્યા આવે છે મારે જરૂરી કામ છે મોડું થઈ જાય ચોકીદારોની હારે પહેરેદારોની હારે હજી ચર્ચા કરે અજીતસિંહ સાંભળી ગયા કાટ 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 પગથિયા ઉતરતા ઉતરતા અજીતસિંહ આવ્યા કે દેહળ હા બાપુ કેમ અટાડે બેટા કામ છે બાપુ બોલ દેહળ શું કામ છે દરબાર માફ કરજો તમારી પાસે બધા નોકરી લેવા માટે આવતા હશે આ દેહળ તમને નોકરી પરત કરવા આવ્યો છે કે પણ દેહળ આ બાપુ હવે નોકરી નહીં થાય મારાથી કેમ કે
બસ કે પણ દેહળ તારું નામ ગાંડા અને બીજા ગમે એમ કે દેહળ મેં તને કોઈ દી કીધું હોય તો કે ને દરબાર કાકળો થી કરે દેહળ અમે દેહળ બીજા મને કાન ભભેરે પણ મેં તને કોઈ દી કાઈ કીધું હોય તો અજીત નો વાક હું છે એ તો દેખાડ તારે નોકરી મૂકવી પડે મારા બાપ તમારો બાપુ શું વાકો હોય કે પણ ગાંડા કોક મને કહે તો મારે મેલે થી જેલે આવવું એ જ તકલીફ લે કે હા બાપુ મને એ જ તકલીફ છે કેમ કે દરબાર માફ કરજો તમારે તો મેલે થી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય મારે કેમ પહોંચ કરવો અને હવે તો આ રોજ નથી બાપુ પણ હવે મને ભરોસો બેહી ગયો કે એક નોકરી રાખવા હાટું જો મારો બાપ દ્વારકાથી ધક્કા ખાતો હોય તો પેટ પૂરું પાડવા માટે મારો બાપ મને નહીં આપે નોકરીનો ઘા કરીને ખાંડવી ધારે માણસ એમ કહેવાય કૃષ્ણ ભજનમાં બેહી ગયો હાલમાં ધાંગધ્રા જાવ તો મિલિટરી કેમ્પની સામે જે વાયવ છે ને એ દેહળ ભગતની વાયવ તરીકે ઓળખાય છે કહેવાનું શું એ 90 વર્ષ પહેલા આવતો હોય કીર્તિ એક જ કડી ગાય ને કે નથી બેરી થઈ નથી મૂંગી થઈ નથી નીંદરમાં ઘેરાણી પણ તારો જો અંતર નો પુકાર હોય એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે
ભગવાને તો મનાવી લેજો મે મારા વાલાને વધીને જો એ ભગવાન કાળિયો ઠાકર બાપુ હું તો ખૂબ ભાગ્યશાળી છું કે દ્વારકાધીશના ઉંબર સામે આ ગાવાનો મોકો મળ્યો ડાયરેક્ટ એની સામે એ પછી તે કરવું કીર્તિદાનભાઈ બે નિજ મંદિરમાં કલાકારો ખૂબ અમારા વડીલો છે એની કૃપાથી એનું સાંભળે સાંભળીને અમે શીખ્યા છીએ પણ ત્યાં ગુગલી બ્રાહ્મણો બોલાવીને એમ કે આપણે આ ઠાકોરની સામે સરકાર મંજૂરી આપે નહીં પણ અમને એ જે મોકા આપ્યા ત્યારે મને એમ લાગે કે 100% કૃષ્ણ જ કહેતો છે કે આવી બેઠા આવી ગા થોડું આજ આપ બધાને પ્રાર્થના કરીને કલાકાર તરીકે નહીં પણ કૃષ્ણના દીકરા તરીકે કહું નોખા ન પડતા નહીં તો ઓલો ભેરે નહીં રહે ગમે એટલી તમારી પાસે સંપત્તિ છે એ પછી એક નંદ થયો દુનિયાનું નાણું ભેગું કરી લીધું હતું અને પછી દમડે ઊંટ વેચાવા મૂક્યો છે એ માણસે એક રૂપિયામાં હાંઠિયો વેચાતો મળે કોની પાસે રૂપિયો નીકળે એ જોઈ લઉં અને એમાં એક છોકરાએ એની મા પાસે વહેણ કર્યું કે મા મારે ઊંટ લેવો છે બહુ જ છોકરાએ વહેણ કર્યું ત્યારે કબરમાં હૂતેલા એ છોકરાના બાપના મોઢામાં રૂપિયો મૂકેલો જે તે સમયે કબર ખોદી અને માએ રૂપિયો કાઢીને દીકરાના પ્રેમ માટે એના ધણીની કબરમાંથી એના મોઢામાં લઈ રૂપિયો લીધો છોકરાને આપ્યો એ છોકરાએ ઊંટ લીધો નંદે હુકમ કરાવ્યો કોણે લીધો એ તપાસ કરો એને બોલાવે છે એ ક્યાં રૂપિયો કાઢ્યો ક્યાંથી તે ત્યારે જવાબ મળ્યો કે બાપ વર્ષો પહેલા મરી ગયો છે સંપત્તિ હારી હતી ત્યારે એના મોઢામાં રૂપિયો મૂકેલો એ કાઢ્યો સાહેબ દુનિયાની તમામ કબરું ખોદીને બધા એના મોઢામાં લઈ દમડા લઈ લીધા હતા એમાં એકવાર એ જંગલમાં જાય ને એક હરણ છે એ પાણીમાં પડ્યું બાપુ પાણીમાં જગ્યા થઈ ગઈ બે કોઈ પાણી થઈ ગયું ને વચ્ચે કેળો થઈ ગયો હરણીને હારે હતા એને પૂછ્યું કે આ શું છે મહારાજ એની હિંગડીમાં એ તાકાત છે કે હિંગડી તમારી પાસે હોય તો તમને પાણી માગ આપી દે હરણનો શિકાર કર્યો હિંગડી લીધી હિંગડી હોને મઢીને પોતાના ડોકમાં પહેરી અને નંદ આમ જ્યાં કહેવાય કે નદીમાં હાલ્યા જગ્યા આપી દીધી પાણીએ તમામ નાણું એને એમ કે મારું અહીંયા સલામત રહે ત્યાં ડટાયું બાર આવી આવ્યા પાણી ઉપર થઈ ગયું પાછા એને જરૂર પડે નંદ જાય પાણી નોખું થઈ જાય જોતું એ લઈ લે પાછા વહી આવે પાછા નદીનું પાણી આવી જાય એકવાર રાજા નાવા ગયા અને મહારાણીએ જોયું કે આ હાડકા જેવું હું બાંધીને ફરતા છે એવડા મોટા માણસને આવું થોડીને ખાંડ નાખ્યું નંદનું નાણું નિર્મા હમાણું સાહેબ મુશ્યું મળતા મહીપતિ નર હતા ઈ ગંભીર ઈ સોમ લોભિયાના શરીર અમીએ મહાણે જોયા મેકરણ કહેવાનો અર્થ જશ અને કીર્તિ સાથે આવશે દોસ્ત કેવું જીવાય સાથે આવશે એવા એક મેક થઈ અને આયરના દીકરા છે એ ભૂલાઈ ન જાય ને તમારે હારે કોઈ સમાજ જોડાતો હોય એને કાળજા સુધી ભરોસો હોવો જોઈએ કે હું એક આયરનો ભાગીદાર છું આ દીકરો કોઈ દી દગો ન કરે આયરનો છોકરો કોઈ દી બોલ્યો ફરે નહીં આવા ભરોસાથી જીવીએ એટલી જ આ તકે એક આપના બાળક તરીકે હું